वाला भाइयों ने बहनों, प्रभु ईसुना जीवंत ने पवित्र त्रिएक नाम में लोगोस बाइबल स्टडी तरफ थी आप सर्वने हूँ प्रेमी सलाम पाठू छू। आजनो दिवस ले 18 ऑगस्ट 2023 अने शुक्रवार नो आ नवो दिवस प्रभुए अपना जीवन में बताव्यो त्यारे आ समय आपणे जे प्रश्न जोवाना छे हजकीएलनुं पुस्तक 13મો અધ્યાય અને 12મી કલમ ત્યાં જે પ્રશ્ન કરવામાં આવ્યો છે, યહોવાએ પ્રશ્ન પૂછ્યો છે, જે કાચા કોલથી તમે લપેડી મૂક્યું છે તે ક્યાં છે? આ પ્રશ્નને આગળના ભાગમાં એવું લખ્યું છે કે જે ભીંત તમે બનાવી છે કાચા કોલથી, સામાન્ય માટીથી, તે ક્યાં છે? હવે આ એક રૂઢિ પ્રયોગ હતો એ હું આગળ બતાવું છું, પણ યહોવા જે બાબત રજૂ કરે છે તેમાં જે બંડખોર લોકો, બે દિવસથી આપણે જોઈએ છે બંડખોર લોકો કે જે ઈશ્વરના વચનને ગણકારતા નથી, ઈશ્વરને ગણકારતા નથી અને જૂઠા પ્રબોધકો તરીકે લોકોને આશ્વાસન આપે છે, હિંમત આપે છે, ડરશો નહીં, બીશો નહીં, તમે સુરક્ષિત છો, ન્યાયકાળ જેવું કંઈ છે જ નહીં, તમને પૂરેપૂરું રક્ષણ આપવામાં આવશે, એ વખતે આ દાખલો આપવામાં આવ્યો, ભીત શબ્દ વાપરીને, ભીત શબ્દ, અને એ જે દાખલો આપ્યો એ ઇસ્રાયેલી પ્રજામાં તે વખતે જે મકાન બનાવે અને એમાં બે રીતની ભીંત બનતી હતી, એક કાયમી વસવાટ માટે સારામાં સારી મજબૂત ભીંત બનાવવામાં આવે કે વંટોળિયું આવે, તોફાન આવે તો એ પડે નહીં, અને બીજી ભીંત એક સામાન્ય બાબતથી, સાદી માટીથી જાણે કે લીપીને રાખ્યું હોય, થોડો પવન આવે તોય પડી જાય, જે બિન ઉપયોગી જેવું હોય ત્યાં બનાવી હોય, તો એ શબ્દને માટે અહીંયા કહે છે કે તમે જે ભીંત બનાવી છે કાચા કોલથી લપેડી લપેડીને બનાવી છે એ ભીંત ક્યાં છે? હવે પડી ગઈ છે, એટલે યહોવા એવું કહેવા માગતા હતા કે તમે જે બાબતો પ્રબોધવાણી કરી, પ્રબોધ કર્યો, જુઠ્ઠો પ્રબોધ કર્યો, એ બધું ક્યાં ગયું? કશું થયું તો નહીં, તમારું કશું સાચું પડ્યું નથી, એ બાબત અહીંયા બતાવવા માગે છે. એટલે આ પ્રશ્નમાં આગળ કહે છે કે શાંતિ શાંતિ કરીને મારા લોકને તમે છેતરો છો, જુઠ્ઠા પ્રબોધકો. યાદ રાખો કે આ જુઠ્ઠા પ્રબોધકો માટે લખ્યું છે, જે નાના પ્રબોધકો અને મોટા પ્રબોધકો માટે લખ્યું નથી, જેઓ બની બેઠા છે પ્રબોધકો એમના માટે લખ્યું છે કે તમે તો એમ કહો છો કે તમને શાંતિ છે, શાંતિ છે, શાંતિ છે, વાસ્તવમાં મારા લોકને શાંતિ નથી, ઉપર ઉપરથી ઘા રૂજાવ્યો છે, અંદર તો એમનું એમ જ છે, એ બતાવવા માગે છે. તમે જે કાચા કોલથી તમે ભીંત બનાવી છે ક્યાં છે? એટલે એ શબ્દ વાપરીને એમને જણાવવા માગે છે કે તમે અત્યાર સુધી જે બાબતો બોલ્યા છો એ બાબતોનો કોઈ અર્થ રહ્યો નથી, એ તો બધું પડી ગયું, એ બધું પડી ગયું, એવું કહેવા માગે છે આ પ્રશ્નમાં. જુઠ્ઠા પ્રબોધકો જેવો ઈશ્વરથી દૂર હતા, લોકોને ખોટું શિક્ષણ આપતા હતા, લોકોને કહેતા હતા કે તમારે ડરવાની જરૂર નથી, ન્યાયકાળની વાત ભૂલી જાઓ, ન્યાયકાળ જેવું છે જ નહીં, એવી બધી બાબતો બતાવતા હતા, ત્યારે એવા સમયે આ પ્રશ્ન દ્વારા એ જુઠ્ઠા ઉપદેશકોને કહેવામાં આવ્યું છે, એની પાછળ ચાલતા લોકોને કહેવામાં આવ્યું છે કે આ બધું ક્યાં ગયું. તો આ પ્રશ્ન
આપણા જીવનોમાં આજે પણ એક અમલીકરણ કરીએ કે ઘણી બધી વખતે આપણે જૂઠી બાબતો, પ્રભુના વચનોની વિરોધની બાબતોને સ્થાન આપતા હોઈએ, એ બધી બાબતો નાશ પામવાની છે, પડી જવાની છે. ત્યારે આ પ્રશ્ન દ્વારા પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. આજનો આ પ્રશ્ન તમારા નામમાં સર્વ રીતે આશીર્વાદિત બને. અમને બધાને તમારી કૃપા આપો, દોરવણી આપો, આશીર્વાદ આપો. ઈસુ પ્રભુના નામમાં આમેન.